ગુજરાતી ફિલ્મમાં કદાચ આ પ્રકારનું કેરેક્ટર ડિપિક્શન હજી સુધી નહીં આવ્યું હોય ડિરેક્ટરે જે રીતે સ્ક્રિપ્ટમાં અર્જુન નામના આ કેરેક્ટરને જે રીતે આખું સ્કેચ કર્યું છે આજકાલના જે કન્ટેમ્પરરી મુદ્દાઓ છે જેમ કે પોલિટિક્સ જેમ કે કરપ્શન જેમ કે યુથ માસ મીડિયા આ બધામાં એક પોલીસ કેવી રીતે ફસાયેલી હોય છે એક પાતળી હેરલાઇન છે કે જેમાં એ ક્રોસ કરવા માંડે છે એને ખબર નથી હોતી કે ક્યારે આ બધાની અંદર પોતે પણ એક ભાગરૂપે આવવા માંડ્યો છે અને એને કારણે કેટલી સિસ્ટમ ડિસ્ટર્બ થઈ રહી છે આ પ્રકારનું એક કેરેક્ટર છે દરેક દેશના નાગરિકમાં જો પ્રવેશે તો ખરેખર આ વસ્તુ જાગૃતતા લાવી શકે એટલું જ કહી શકીશ કારણ કે વધારે તો મને લાગે યુથ આજની જો ફિલ્મ જોવા જશે તો વધારે એ લોકોને મજા આવશે ઓવરઓલ આઈ કેન સેઝ કે આટલું મલ્ટીશેડેડ અને પાવરફુલ કેરેક્ટર મને જે કરવામાં ટ કરવામાં આવ્યુંલી વેરી થેન્કફુલ ટુ ધવલ અને ગુડ એટલા માટે નહીં કે અહીંયા હું કદાચ વચ્ચે છું ફ્રોમ ઇનિશિયલ લેવલ સ્ક્રિપ્ટ સાંભળતો હતો ત્યારથી સતત એક કંઈક એવું એક ઇન્સ્ટિંગ આવતું હતું કે ધીસ કેન ટર્ન આઉટ ટુ બી સમથિંગ રિયલી ગુડ એમ એક સેન્સિબલ ફિલ્મ એક સેન્સિબલ સ્ક્રિપ્ટ છે સેન્સિબલ સ્ટોરી છે અને મને નથી લાગતું કે અત્યાર સુધી ગુજરાતીમાં કોઈએ આ એટેમ્પ કર્યો હોય આઈ આઈ વોન્ટ બી એબલ ટુ લાઈક જે પહેલાં મેં તમને કહ્યું કે સ્ક્રિપ્ટ આવી ત્યારે વોટ આઈ ફેલ્ડ વોઝ ડાઉન માર્ક ઇટ સમથિંગ પણ હવે એવું નથી લાગતું ઉલ્ટાનું પ્રાઉડલી આઈ કેન સે કે આઈ એમ પાર્ટ ઓફ ધસ ફિલ્મ આખી ટીમ યંગ હતી કોન્સેપ્ટ પણ આખો યંગ છે ઇટ ઇઝ ડેફિનેટલી હેમરિંગ પીપલ કે આ તમે કઈ રીતે રાખ્યું ગુજરાતમાં અરે આપણે તો સંસ્કારી લોકો કહેવાય આપણે તો બલા કાઇન્ડ ઓફ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમર્સ થિંગ્સ એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આ મુદ્દો એક બોટલને ફરતો છે જે એટલા માટે મારું માનવું છે કે આ ટાઇટલ ઇટ સેલ્ફ આ ટૉપિક ઇટ સેલ્ફ ગુજરાતમાં દારૂબંધી હોવાને લીધે વધારે અપીલિંગ છે અને માત્ર યુથને નહીં દરેકે દરેક વર્ગના લોકોને અપીલ કરશે વેલ એક્સપિરિયન્સ વોઝ રિયલી રિયલી ગુડ એટલે અનએક્સપેક્ટેડ આઈ કેન સી હું એક સામાન્ય માણસ તરીકેની જે વાત કરું છું કે આજે હિન્દી ફિલ્મ કરતો ત્યારે મારી ટ્રીટમેન્ટ ત્યારે સ્ક્રિપ્ટિંગ ત્યારે નરેશન એ જ વસ્તુ મેં અહીંયા જોઈ દેટ વોઝ વેરી સરપ્રાઇઝિંગ ફોર મી એના પછી હા પાડ્યા પછી ઇટ વોઝ લાઈક મને તરત જ સ્ક્રિપ્ટ આપી દેવામાં આવી ત્યારથી મારું કુતૂહલ એટલે લાઈક ક્વેશ્ચન માર્ક શરૂ થયો ગયો ઓ બોસ રીલી સ્ક્રિપ્ટ આખી પ્લાન્ડ હતી અહીંયા નરેશન થયું આ બધું ફર્સ્ટ સ્ટેપ સેકન્ડ સ્ટેપ એવા હતા કે લાઈક હું પોતે આમ અવાક થવા માંડેલો કે અમેઝિંગ એટલે હજી સુધી મને નથી લાગતું કે અત્યાર સુધી મારી નાનકડી કરિયરમાં મેં જેટલી ફિલ્મો કરી ગુજરાત ગુજરાતીને લગતી એમાં આવું યુનિટ મેં નથી જોયું તો મને લાગે છે આ ટોપિક બધાને ટચ કરશે અને બધા આઈ ગેસ ઇન્વોલ્વ થશે આની અંદર ફિલ્મને પ્રમોટ કરવા માટે નહીં કહું પણ માત્ર એટલું કહીશ કે આજના યુથની ફિલ્મ છે યુથ ઇન્વોલ્વ છે આ ટોપિક ઘણો જ સિરિયસ છે આ ટોપિક અત્યારે જે રીતે ધવલ પટેલે આ ફિલ્મના ડિરેક્ટરે જે રીતે સ્ટોરીમાં વણી લીધો છે એ બહુ લાઇટલી એણે એક વાત આખી કહેવાનો પ્રયત્ન કર્યો છે પણ હકીકતે આ મુદ્દો બહુ સિરિયસ છે આપણા બધાનો છે આપણા બધાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક ઓછા મહદ અંશે ભાગ ભજવે જ છે અને જો આના પરથી આપણે કંઈક શીખીએ તો વધારે સારું